नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 1 એપ્રિલ 2022 ના રોજ વડાપ્રધાન શ્રી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ યોજાશે. વડાપ્રધાન શ્રી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં નવીન ઇન્ટ્રિકેટિવ પ્રોગ્રામ છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંબંધિત તણાવ પર ચર્ચા કરવા અને તેને કેવી રીતે દૂર કરી શકાય અને સારી રીતે જીવનની ઉજવણી કરવા માટે વડાપ્રધાન તેમની જોડે વાતચીત કરે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા સાથે ખુલ્લા મનથી વાતચીત કરે છે. પરીક્ષા પે ચર્ચાની શરૂઆત 2018માં કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ દ્વારા સારો પ્રતિસાદ મળતા 7 એપ્રિલ 2021ના દિવસે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા સાથે ખુલ્લા મનથી વાતચીત કરે છે અને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હળવા અને તણાવમુક્ત રીતે લેવામાં આવે તે માટે વડાપ્રધાન દ્વારા સૂચનો આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારની પસંદગી ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવે છે અને જે પણ આ સ્પર્ધામાં વિજેતા બને તેને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે અને કેટલાક વિજેતાઓને ભારતના વડાપ્રધાન સાથે વાતચીત કરવાનો એક અનેરી તક મળે છે, એમ નવોદય વિદ્યાલય સમિતિએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 2022 જો 5વા એડિશન હૈ હમારે માનનીય પ્રધાનમંત્રી ને એ મુહિમ જો ચલાયા હૈ 5 સાલ સે. इस साल भी बहुत उमंग और उत्साह के साथ बच्चे, शिक्षकगण नवोदय विद्यालय दंसुरा अरावली में इंतज़ार कर रहे थे. आज उनका इंतज़ार की घड़ी ख़त्म हो गया है और बच्चों और शिक्षकगण और ख़ासतौर में प्राचार्य इस मुहिम में भाग लिए हैं और हमारे बच्चे और शिक्षकगण इसका पूरा लाभ उठाएंगे कि एग्ज़ाम स्ट्रेस फ्री कैसे लिया जाए. और 4-5 जगह में ही इसका हम लोग ने बच्चों को इक्विटेड किया है और बच्चे इसको बहुत उमंग और उत्साह के साथ इसको सुन रहे हैं और इसको आने वाली दिनों में जब वार्षिक परीक्षा और बोर्ड एग्ज़ाम की परीक्षा में उनका सीधा असर और लाभ दिखा जाएगा. नमस्कार.